રાજપીપળા નજીક આવેલા જીતનગર ખાતેથી રજૂ કરાયેલા દીપડાનું બે દિવસ બાદ ત્રીજા દિવસે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર નાનોદ તાલુકાના જીતનગર ગામની સીમમાં ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલ તારના ફંદામાં દીપડો ફસાયો હતો, જેમાંથી બહાર નીકળવા દીપડો ધમ જો કે આ અંગે રાજપીપળાના વન વિભાગને RFO જિગ્નેશભાઈ સોનીએ આ અંગે ટેલિફોનિક મુલાકાતે માહિતી આપતા જણાવ્યું હતું કે દીપડાને કેટલીક આંતરિકે ઈજા થઈ હતી અને પાછલા પગે લકવાની અસર થઈ ગઈ હતી, તેથી તેની સારવાર પશુ ચિકિત્સકની ટીમ બોલાવીને સારવાર કરવામાં આવી રહી હતી। બે દિવસ સુધી દીપડાને પશુ ચિકિત્સકની ટીમ દ્વારા નિગરાનીમાં રાખીને સારવાર કરી હતી, પણ ત્રીજે દિવસે દીપડાનું મોત થતાં આજે તેનો PM કાર્યવાહી કરી તેના અગ્નિસંસ્કાર કરાયા હતા। જો કે દીપડાનું મોત ચોક્કસ કયા કારણસર થયું છે તે હજી સુધી જાણી શકાયું નથી, એ માટે PM રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। RFO જિગ્નેશભાઈ સોનીના જણાવ્યા અનુસાર આજે PM કર્યું છે, આવતીકાલે અથવા બે દિવસમાં PM રિપોર્ટ આવી જશે। PM રિપોર્ટ આવવાથી તેના મોતનું સાચું કારણ જાણવા મળશે। જો કે બીજી તરફ એવી પણ ચર્ચા વહેતી રહી કે રાજપીપળા વન વિભાગ દ્વારા ઈજાગ્રસ્ત દીપડાને યોગ્ય સારવાર ન મળતા અને સારવાર માટે અન્યત્ર ખસેડાતા કણસી કણસીને મૃત્યુ પામ્યો હોવાનું ચર્ચાયું છે। મળતી માહિતી અનુસાર ગત તારીખ 29 રવિવાર જીતનગર ગામની સીમમાં ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલ તાણા ફંદામાં દીપડો ફસાયો હતો। ખેતીનો બગાડ કરતા ભૂંડોનો પકડવા માટે ગોઠવવામાં આવેલ મજબૂત તાણના ફંદામાં ફસાયેલ દીપડાએ છૂટવા માટે ભારે ધમપસાડા કરતા ગાડીઓ પેટના ફરતે વધુ ને વધુ ભીંસાઈ ગયો હતો, જેના કારણે દીપડાને આંતરિક ઈજાઓ થઈ હતી, જેના કારણે દીપડાને શરીરના પાછળના ભાગે લકવાની અસર આવી હતી। કણસતા ઈજાગ્રસ્ત દીપડાએ ખાવાનું પણ છોડી દીધું હતું। રાજપીપળા વન વિભાગ દ્વારા દીપડાને વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવા અંગેનો નિર્ણય સમયસર નહીં લેવાતા અને દીપડાને જરૂરી સારવાર સમયસર ન મળતા તારીખ 1 ડિસેમ્બર રાત્રિના 8 કલાકે દીપડાનું પાંજરામાં મોત નિપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે અત્રેના સ્થાનિક પશુ ચિકિત્સક પાલતુ પ્રાણીઓની સારવાર કરી શકે આવા વન્ય પ્રાણીઓની આંતરિક અને ગંભીર ઈજાઓ થતાં સારવાર કરવા માટે આણંદ કે જૂનાગઢ જેવી વેટરનરી હોસ્પિટલમાં સારવાર અપાતી હોય છે, તે ત્યાં આ દીપડાને સારવાર અપાઈ હોત તો કદાચ આ દીપડો બચી ગયો હોત, તો હવે તેનું PM રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। વન્ય પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને એના પ્રતાપે સ્કોર્પિયો જેવા લક્ઝુરિયસ AC વન વિભાગના અધિકારીઓ ફરતા હોય છે, પણ જેના રક્ષણ માટે એમને નિમેલા હોય છે એવા વન્ય પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધનનું ધ્યાન તો ઠીક, પરંતુ ઈજાગ્રસ્ત પ્રાણીઓને યોગ્ય સારવાર સુદ્ધા ના અપાવી શકે તેવા વન વિભાગની ઠાલી કામગીરી ઉપર બહુ મોટો પ્રશ્નાચિહ્ન લગાવ્યો છે। દીપક જગતાપ, JDSTV, રાજપીપળા। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે।
વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.